अत्यंत विषय हिंदी हिंदी ने अंदर पार्ट 4 देश के नाम संदेश ये विषय आज अपन अभ्यास करवाना छे। तो पार्ट 4 ने अंदर डॉक्टर राष्ट्रपति अब्दुल कलाम द्वारा एक पत्र लखवामां आव्यो छे। ये पत्र विषय आपणे अहींया समजावानो छे कि पत्र ने अंदर अब्दुल कलामे शुं आपणे समजाव आपी छे समजण आपी छे એટલે શું સમજાવવા માંગે છે એના વિશે આ પાઠ ની અંદર ચર્ચા કરી છે। એટલે કે પત્રની અંદર એવું લખવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે દરેક લોકો પોતાની જે પાસે હોય છે એને અવગણના કરે છે અને બીજાની વસ્તુને અપનાવતા હોય છે। પાસેની વસ્તુને અપનાવતા નથી પણ બીજાની વસ્તુને અપનાવવા પ્રયત્ન કરતા છે। એવી રીતે આપણા દેશની અંદર જે કાયદા કાનૂન નીતિ નિયમો છે એનો એ ભંગ કરે છે, એ નીતિ નિયમોનું પાલન કરતા નથી। પણ જ્યારે એ લોકો બીજા દેશમાં જાય છે ત્યારે બીજા દેશની અંદર જઈને એમના જે કાયદા હોય છે એમના નિયમો હોય છે એને ખૂબ જ આદરપૂર્વક સત્કાર કરી અને અપનાવતા હોય છે। તો એવું કેમ આપણા દેશની સંસ્કૃતિને આપણા દેશના કાયદાઓને આપણે જ જે દેશમાં રહીએ એનું પાલન ન કરવું એ યોગ્ય નથી કહે છે। એટલે આપણને એવો સંદેશ આપે છે કે જે દેશમાં તમે રહો છો એના કાયદા કાનૂનને અપનાવો તો એ દેશ આજે એટલો સરસ સુદૃઢ બનશે કે કોઈને આપણે કંઈ જ કહેવાની કે કમ્પ્લેન કરવાની કોઈને જરૂર પડે નહીં। એટલે આપણી પાસે જે એને આપણે અવગણીએ છીએ એની આપણને કોઈની પરવા હોતી નથી। તો વિદ્યાર્થી મિત્રો એવો આજે આ પાઠ છે, પાઠ આપણે અભ્યાસ કરીશું। તો દરેક પુસ્તક ખોલો, પુસ્તકની અંદર પાઠ 4 કાઢો, પેજ નંબર 21 ઉપર દેશ કે નામ સંદેશ તો કહે છે કે પત્રસી માધ્યમસે હમ દૂર બસે સંબંધીઓ પરિવારજનો મિત્રો કો અપની વાત આસાનીથી પહોંચા શકે। એટલે કે પત્ર દ્વારા આપણા જે સંબંધીઓ છે મિત્રો દૂર સુધી પહોંચે છે એને આપણે આપણી જે વાતો હોય છે આપણે આસાનીથી પહોંચાડી શકીએ છીએ કે છે એવો સરકારી દફતરો મેં આપણી શિકાયત ઓર આવેદન પહોંચા શકે। એટલે કે આપણે સરકારી કર્મચારીઓ છે સરકારી કચેરીઓ છે એની અંદર આપણે કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ પણ આપણે આ પત્ર દ્વારા પહોંચાડી શકીએ છીએ। આજકાલ દૂરવાસ મોબાઈલ તાર ઈમેલ આદિ સેવી કાર્ય કિયા જાતા હૈ ફિર ભી પત્ર કા અપના વિશેષ મહત્વ હૈ। એટલે કે પત્ર તો છે જ પણ પત્રની જગ્યાએ અત્યારે મોબાઈલ આવી ગયા છે, ઈમેલ આવી ગયા છે, ફેક્સ આવી ગયા છે, એના દ્વારા પણ આપણે આપણી ફરિયાદો કરી શકીએ છીએ પણ અહીંયા પત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કે છે અમારા પૂર્વ રાષ્ટ્રપતિ એવમ મિસાઈલ મેન ડોક્ટર અબ્દુલ ફકીર જેનાલાદુલ અબ્દુલ કલામને નઈ દિલ્હી સે 19 મે 2005 કે દિન ક્યા આપકે પાસ દેશ કે લિયે 10 મિનિટ હૈ નામ સે દેશ કે નાગરિકો કો ઈમેલ કિયા થા કે છે જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા હતા એ રાષ્ટ્રપતિ આજે કહ્યું છે આ પાઠની અંદર કે તમારે દેશ માટે 5 મિનિટનો પણ ટાઈમ છે તો હું તમને એક સંદેશ આપું કે છે। તો ઓકે એવો ઈમેલ દેશની અંદર એમને મોકલ્યો કે છે ઇસમે દેશવાસીઓ કે મનમે દેશાભિમાન કી ભાવના ઉત્પન્ન હો એસી સીખ ભી હૈ। એટલે કે આ પત્ર છે આ ઈમેલ છે ઈમેલની અંદર દરેક દેશવાસીઓને પોતાના દેશની ભાવના પ્રગટ થાય એવો આ પત્ર છે કે છે। તો પત્રની અંદર પહેલા જ આપણે સૌ જાણીએ છીએ કે એની ઉપર એડ્રેસ લખેલું હોય છે। તો પત્ર માતૃછાયા ઊંચી સે ગામ મેશપુરા તહસીલ બાંબર જિલ્લા બનાસકાંઠા દિનાંક 24/12/2011 પ્રિય મિત્ર હર્ષ નમસ્તે, મેં યહાં સકુશલ હું, આશા હૈ વહાં સભી સકુશલ હોંગે। આજે હર્ષ છે એ પોતાના મિત્રને પત્ર લખે છે કે છે હે પ્રિય મિત્ર હું અહીંયા કુશળ છું ત્યાં તું પણ કુશળ અને મજામાં હઈશ કે છે તુમ્હારા ખત મેરા પડકર ખુશી હુઈ મેને ડોક્ટર અબ્દુલ કલામ કા દેશવાસીઓ કે નામ ભેજા ગયા એક ઈમેલ પટા વહી તુમ્હારે લીએ પ્રેસિત કર રહા હું કે મેં અહીંયા એક દેશને માટે ઈમેલ મોકલ્યો છે એ ઈમેલ વાંચી અને હું તને પણ મોકલું છું કે છે ડોક્ટર કલામ અપને દેશ સંદેશ કી શરૂઆત મેં પૂછતે ક્યા આપકે પાસ અપને દેશ કે લીએ 10 મિનિટ કા સમય હૈ યદિ હાં તો ઇસે પઢીએ વરના મરજી આપકી સોચ બતાતે હુએ કહેતે આપ કહેતે હમારી સરકાર નિકમ્મી હૈ આપ કહેતે હમારે કાનૂન પુરાને પડ ગયે આપ કહેતે નગરપાલિકા કચરા નહીં ઉઠાતી આપ કહેતે ફોન કામ નહીં કરતા રેલવે મજાક બન ગઈ એરલાઇન દુનિયા મેં હમારી સબસે ખરાબ હૈ ચિઠ્ઠી અપની મંજિલ તક નહીં પહોંચતી। એટલે કે છે આપણે આ બધી જ ફરિયાદો
कि हमारी सरकार कशुज काम करती नहीं, हमारा कायदा जूना पड़ गया छे, नगरपालिका कचरा नहीं उठाती, कौन हमारा काम नहीं करता, रेलवे हमारी बजार बनी गई छे, एयरलाइन बंद थई गई छे, आ बधी ज फरियादो आपणे करता होईए छीए। आप कहते कहते रहते और कहते ही रहते, आपने इस बारे में क्या किया, फिर राष्ट्रपति ने क्या कहा? मान लीजिए यह व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दे दीजिए। आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते, सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं लेते जी, क्या अहीं तो तुम जाओ छो सिंगापुर, क्या जाओ छो एयरपोर्ट पर उतरो छो अने उतरताने साथे तुम सिगरेट पीवो छो, तो ये सिगरेट तुम ज्यादा पीने फेंकी सकता नहीं। અહીં તમારા દેશની અંદર જ્યાં તમે પીને ફેંકી દો છો કે છે ત્યાં તમે ફેંકી શકતા નથી કે છે, ત્યાં તમે સ્ટોરની અંદર ખાઈ પણ શકતા નથી કે છે। આપણને ભૂમિગત સંપર્કો પર રસ મહેસૂસ થાય અને ત્યાં જ તેમની ભૂમિ ઉપર તમે જેવો જ પગ મૂકો છો એટલે ત્યાંના જે કાયદા કાનૂન નીતિ નિયમો છે એ તમને મહેસૂસ થવા લાગે છે અને એનું પાલન તમે કરવા લાગો છો કે છે। આપ શામ 5 થી 8 વાગે કે બીચ आर्चर रोड पर कार चलाते, कार टोल टैक्स तकरीबन 7 रुपये भुगतान करते देखे छे, तमे के छे सांजे 5 થી 8 વાગ્યા સુધી કાર ચલાવો તો તમારે ટોલ ટેક્સ ભરવો પડે કે છે। અગર પાર્કિંગ મે અપની નિર્ધારિત સમય સે જ્યાદા ગાડી ખડી ગઈ તો ટિકિટ પંચ કરાતે, લેકિન આપ સિંગાપુર મે કહેતે કુછ નહીં કહેતે ક્યા, કે તમારે કાર પાર્કિંગ કરી હોય તેમાં જે અમુક 2-4 કલાક હોય અને પછી વધારે તમે રાખો તમારે એનો દંડ ભરવો પડે છે, એની ટિકિટ તમારે બુક કરાવવી પડે છે, કે વધારે તમે રાખી શકતા નથી। દુબઈ મે આપ રમજાન કે દિનો મે સાર્વજનિક રૂપ સે કુછ ભી ખાને કા સાહસ નહીં કરતે, જ્યાર મે બિના સે ડકે બહાર નહીં નીકળતે કે છે। તમે દુબઈ જાઓ તો દુબઈ ની અંદર રમજાન મહિનો ચાલતો હોય તો એ લોકોના જે નિયમ હોય એ નિયમનું આપણે પાલન કરવું પડે, એટલે ખુલ્લી જગ્યાઓ પર આપણે ખાઈ શકતા નથી, કે રમજાન મહિનાની અંદર એ લોકો સવારથી કે સાંજના બિલકુલ પાણી પણ પીતા હોતા નથી, કશું જ ખાતા નથી હોતા, એટલે એ લોકોના એવા નિયમો હોય તો દુબઈની અંદર આપણે ગયા હોય તો આપણે પણ એ નિયમો પાલન કરવા પડતા હોય છે, એ લોકો ના ખાય તો આપણે પણ ખાઈ શકતા નથી જાહેર જગ્યાઓ ઉપર કે છે। અને આપણું જે માથું છે ઉઘાડું માથું આપણે રાખી શકતા નથી, માથું હંમેશા ઢાંકેલું જ રાખવું પડતું હોય છે, એટલે એ લોકોના નિયમો આપણે ફોલો કરવા પડતા હોય છે। વોશિંગ્ટનમાં આપ 55 મિલ પ્રતિ ઘંટા સે ઉપર ગાડી ચલાને કી હિમાકત નહીં કરતી, પલટ કા સિપાઈ સે યો ભી નહીં કરતે, કે જાનતા હૈ મેં કોન હું, મેં ફલા હું ઓર ફલી હું, મેરા બાપ હૈ। ઓસ્ટ્રેલિયા ઓર ન્યૂઝીલેન્ડ કે સમુદ્ર તટો પર આપ ખાલી નાકે હવા મેં નહીં ઉછાલતે, ટોક્યો મેં આપ સડકો પર પાલ કી પી ક્યો નહીં થૂકતે, વોશિંગ્ટન મેં આપ જારી યોગ્યતા પ્રમાણપત્ર ક્યો નહીં ખરીદતે, એટલે ઇન કેસ કે આ બધા દેશોની અંદર એ બધાના દેશોના નિયમો આપણે પાલન કરીએ છીએ તો આપણા દેશોની અંદર આપણા દેશના નિયમો આપણે કેમ ન પાલન કરી શકીએ, અને આપણે પોતાને આપણે બીજાના ઉપર દોષ કાઢીએ છીએ, બીજાની ફરિયાદો કરીએ છીએ તો એ યોગ્ય નથી। એ જ આપણે જો એવી જ રીતે રહીએ અને એ જ નિયમો આપણે આપણા દેશની અંદર પાલન કરીએ તો આપણે ફરિયાદ કરવાનો મોકો આપણને મળતો નથી કે છે। ડોક્ટર કલામ કહેતે આપ દૂસરો દેશો કે વ્યવસ્થા કા આદર કરે और पालन कर सकते लेकिन अपनी व्यवस्था का नहीं। भारतीय धरती पर कदम रखते आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते, कागज के पुरखे उछालते, यदि आप पराए देश में प्रशंसनीय नागरिक हो सकते हो तो आप यहाँ भारत में आप ऐसा नागरिक क्यों नहीं बन सकते के छे। भारत देश के अंदर भारत की जमीन पर तब पग मूको एटले सिगरेट ना टुकड़ा छे, कागज ना टुकड़ा छे, तमे त्यां उछाळवा लागो छो तो એ તમે ભારતમાં એવું કરી શકો છો તો બીજા દેશની અંદર તમે એમના નિયમો પાળન કરી શકો, તો આ કેમ નહીં આપણા દેશની અંદર કેમ આવું કરતા નથી કે છે। તો તમે બીજા દેશની અંદર સારા નાગરિક બની શકો તો પોતાના દેશની અંદર સારા નાગરિક કેમ બની શકતા નથી, એની વાત અહીંયા કરવામાં આવી છે। તો આગળ આપણે ભાગની અંદર અભ્યાસ કરીશું આ પાઠ।